હેલો જો કેમ છો આશા રાખું છું કે મસ્ત હસો મસ્ત એન્જોય કરતા હશો યસ એવી એક્સપેક્ટેશન રાખું છું કે તમને કોઈ સારી કોલેજમાં એડમિશન મળો તમે ડિસાઇડ કરી ચૂક્યો કે ભાઈ મારે ગુજરાતી ગવર્મેન્ટ કોલેજમાં ભણવું છે અને એમાં પણ મારે હોમિયોપેથિક ગવર્મેન્ટ કોલેજમાં ભણવું છે તો આ તમારા માટે યુઝફુલ થઈ શકે છે બેટા ગુજરાતમાં કઈ કઈ કોલેજો એવી છે કે જે હોમિયોપેથિક છે ગવર્મેન્ટ છે ઓછી ફીઝમાં છે અને તમારું સંપૂર્ણ ખર્ચો બચાવ્યા બાદ પણ સરસ મજાનું એજ્યુકેશન આપે છે તો એમાં હોમિયોપેથી કોલેજના સૌથી પહેલા આપણે જાણી લઈએ ગવર્મેન્ટ હોમિયોપેથી કોલેજ કઈ કઈ છે ગુજરાતમાં અને એમાં પણ જો વાત કરવામાં આવે તો કોર્સ ડ્યુરેશન બેટા હોમિયોપેથી કોર્સ કરવો છે તમે ગવર્મેન્ટમાં લેવો કે પ્રાઇવેટ કોલેજમાં કરો તમારો કોર્સ ડ્યુરેશન શું રહેશે બેટા પાંચ વર્ષ અને સાડા પાંચ વર્ષનું જેમાં સાડા ચાર વર્ષ તમારે સ્ટડી કરવાનું છે અને એક વર્ષ તમારે હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ તરીકે કામ કરવાનું છે એટલે કે તમે સાડા પાંચ વર્ષમાં એક સારા હોમિયોપેથિક ડૉક્ટર બનીને બહાર નીકળી શકો છો હોમિયોપેથિક બ્રાન્ચ લેવાય કે ના લેવાય એના માટે હું જસ્ટ એટલું કહીશ કે આ પણ એક મેડિકલ શાખાની સારી બ્રાન્ચ છે અહીંયા પણ ઘણી સર્વિસ ઓપોર્ચ્યુનિટી છે યાદ રાખજો તમે કોઈ પણ ડૉક્ટર બનો જો તમે સારા ડોક્ટર બનવા માંગો છો તો ડેફિનેટલી સૌથી પહેલી વસ્તુ શું તમારું સારા સાથે સાથે સારી પ્રેક્ટિસ પણ હોવી જરૂરી છે રાઈટ જેટલા વધુ વધુ પેશન્ટને જોશો એટલા તમને શું જોવા મળશે પેશન્ટ અને રોગો જોવા મળશે એનું નિદાન જોવા મળશે અને તમે જેટલા વધુ નિદાન કરો છો રાઈટ જેટલું વધુ નિદાન કરશો એટલું વધુ શું મળશે તમને એક્સપોઝર મળશે અને તમને સારું શીખવા મળશે તો હું હંમેશા કહું છું કોઈ પણ મેડિકલ કોલેજમાં જતાં પહેલાં સૌથી પહેલો શું જોવું જોઈએ ત્યાં આગળ આવતા પેશન્ટ ફ્લો કેમ કે તમને સેકન્ડ ઇયર પછી ત્યાં આગળ તમને પેશન્ટને જોવાનું નાના મોટા કામ ચાલુ થઈ જાય છે રાઈટ અને લાસ્ટ યર ઇન્ટર્નશીપમાં જેટલા પણ પેશન્ટ આવે છે એના પર બહુ ડિપેન્ડ કરે તમારી પાસે પેશન્ટ ફ્લો વધતો જાય તો તમને બેનિફિટ વધે છે તો આ વસ્તુ પણ જોવી જોઈએ ક્લિયર છે તો સારી કોલેજનો મતલબ હું હંમેશાથી એક જ વસ્તુ લઉં છું કે પેશન્ટ ફ્લો વધારે હશે તો તમને ઇન્ટર્નશીપમાં વધુ ને વધુ પેશન્ટ ફ્લો શો કરવા મળશે એમને ફેસ અને પરિણામ સ્વરૂપ તમે સારા ડોક્ટર તરીકે બહાર નીકળશો કારણ કે યાદ રાખજો હીરો સારો જળ હળશે ક્યારે જ્યારે સારી રીતે ઘસાશે હેના અને સોનું નિખરશે ક્યારે જ્યારે વ્યવસ્થિત તપશે રાઈટ તો ચલો બચ્ચા હવે આપણે વાત કરીએ કે કઈ કોલેજ તો સૌથી પહેલા છે ગવર્મેન્ટ હોમિયોપેથિક કોલેજ પાટણ ગુજરાતમાં છે ગુજરાતી નહીં ગુજરાત છે સરસ મજાની કોલેજ અને આ સરસ મજાની કોલેજમાં તમારું એડમિશન કયા રેન્કિંગ સુધીમાં થઈ શકે છે તો એની વાત કરીએ તો સૌથી પહેલા જો તમે ઓપન કેટેગરીમાં આવો છો તો એ રેન્ક છે પાસઠસો મેં અહીંયા ચોખ્ખું લખ્યું છે કે આજુબાજુ તમે સમજી શકો લાસ્ટ એડમિશન મળ્યું હશે હંડ્રેડ રેન્ક પાછળ ગણીને ચાલજો ઈડબલ્યુએસમાં એકતોતેરસો ની આજુબાજુ એસસીબીસી માં ની આજુબાજુ એટલે બોતેરસો બોતેરસો રેન્ક સુધી તમને એડમિશન મળવાની પ્રોબેબિલિટી બને છે રાઈટ એસસી કેટેગરીમાં દસ હજાર પાંચસો ત્રેવીસ એટલે દસ હજાર છસોની નીચે જો તમારો રેન્ક હોય તો તમને એડમિશન મળી શકે છે એસટી કેટેગરીમાં સોળ હજાર સાતસો ને ચોત્રીસ એટલે સોળ હજાર આઠસોની નીચેના રેન્કવાળાને એડમિશન મળવાની પ્રોબેબિલિટી બને છે તમારે જોવાનું છે કે શું તમે આ રેન્કમાં આવો છો કે નથી આવતા જો નથી આવતા તો શું તમે તૈયાર છો પ્રાઇવેટ કોલેજ માટે કે પછી તમે જવા માગો છો એક વર્ષના ડ્રોપ સાથે તમે નીટ ફરી દેવા માંગો છો અને ફરી તમારા અચિવમેન્ટ કે જેમાં તમારે જવું તું એમબીબીએસ કે બીડીએસ કે આની સિવાયના કોઈ બ્રાન્ચમાં એમાં જવા માગો છો એના પર તમે ડ્રોપ લેવાનું વિચારી શકો જો ડ્રોપ લેવા માગો છો તો તમારી પાસે ડેફિનેટલી આપણો સપોર્ટ યકીન બેચમાં છે જ ત્યાંથી તમે કરી શકો બટ જેટલું જલ્દી થાય એટલું વધારે સારું છે તો આ કટ ઓફ પરથી પણ તમે ડિસાઇડ કરી શકો કે તમને એડમિશન મળશે કે નહીં મળે એન્ડ ધેન યુ કેન ડિસાઇડ કે ભાઈ મારે શું કરવું છે ચાલો હવે જો વાત કરીએ સીટની તો અહીંયા આગળ ટોટલ એકસો પચીસ સીટ છે

તો બચ્ચા હવે વાત કરીએ ફી સ્ટ્રક્ચર ચાર હજાર અથવા પાંત્રીસ હજાર અમુક કોલેજમાં ગવર્મેન્ટમાં ચાર હજાર ફીસ છે અમુકમાં પાંત્રીસ હજાર ફીસ છે રાઈટ સો ચાર અને ધેટ વિલ બી કોમ્બો છે ગવર્મેન્ટમાં તો ચાર હજાર વાળો આપણે એકવાર ઉડાવી દઈએ છીએ ચલો હવે વાત કરીએ બેટા બી કોલેજ આણંદમાં બેઝિકલી તમને બે હોમિયોપેથિક કોલેજ જોવા મળે છે ગવર્મેન્ટ હોમિયોપેથિક કોલેજ એમાંથી એક છે બેટા આણંદ હોમિયોપેથી કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ આણંદ રિસર્ચ પણ થાય છે એન્ડ ત્યાં આગળ શું મળે છે તો હોમિયોપેથી કોલેજ પણ સારી છે એન્ડ આનું અહીંયાનું ભણવાનું પણ બહુ સરસ છે અને એટમોસ્ફિયર પણ ઓસમ છે આણંદ સિટી પણ ઓસમ સિટીમાંથી એક છે રાઈટ એકદમ હરિયાળું સિટી ભણવાની મજા આવે એવું સિટી રાઈટ તો જો કટ ઓફ ની વાત કરવામાં આવે તો કટ ઓફ શું છે તો જનરલ કોટા ગુજરાત રેન્કમાં જો તમે વાત કર્યો જનરલ કોટા એટલે કે ઓપન કેટેગરીમાં સાત હજાર નવસો એટલે કે આઠ હજાર ની આજુબાજુ સુધીમાં પણ તમને આજુબાજુ એસસીબી અઠયાસી આજુબાજુ એટલે કે નેવ્યાસી આજુબાજુ તમને એડમિશન મળી શકે એસસી કેટેગરીમાં અગિયાર હજાર ની આજુબાજુ સાતસો લખ્યું છે પણ સોરેક વધારે એટલા માટે બોલું છું કે ત્યાં આગળ સુધીમાં તમે અંતિમ રાઉન્ડ સુધીમાં અહીંયા એડમિશન મેળવી શકો છો

તમને એસટી કેટેગરીમાં જોવા મળશે આ સ્ટેટ ડિસ્ટ્રીબ્યુશન પણ ગયા વર્ષ સુધીનું જ છે જો કોઈ ચેન્જ આવશે તો તમને ડેફિનેટલી અપડેટ કરવામાં આવશે અને જો વધુમાં વાત કરવામાં આવે તો હવે છે બેટા આણંદની બીજી હોમિયોપેથી કોલેજ રાઈટ જે છે બેટા ડોક્ટર વી એચ દવે હોમિયોપેથી કોલેજ આણંદ આ પણ ગવર્મેન્ટ છે અહીંયા પણ ફીઝ પાંત્રીસ હજારની આજુબાજુ જોવા મળી જશે આણંદ સિટી વિશે હું વાત કરી ચૂક્યો છું ક્લોઝિંગ એઝ પર એડમિશન ઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી એ તમે જોવા જાવ તો એમાં પણ ફર્સ્ટ રાઉન્ડ તો ગુજરાત રેન્ક જો તમારો ત્યાં સો ત્રેપનની આજુબાજુ છે તો એડમિશન મળવાની પ્રોબેબિલિટી છે ઈડબ્લ્યુ એસ એટલે કે ઇકોનોમિક વિકસ સેક્શનમાં છો તમે તો તમને નવ હજારની આજુબાજુ એટલે નવ હજાર બસો ની આજુબાજુ તમને એડમિશન મળવાની ફાઇનલ પ્રોબેબિલિટી બને છે એસસીબીસી અને એસટી કેટેગરીની પણ તમે વાત કરો તો એસસીબીસી માં નવ હજારની આજુબાજુ એસસી કેટેગરીમાં બાર હજાર ત્રણસો ચુમ્વતની આજુબાજુ અને એસટી કેટેગરીમાં અઢાર હજાર નવસોની આજુબાજુ એડમિશન મળી શકે છે જો સીટ્સની વાત કરવામાં આવે તો અહીંયા પણ એકસો ને સીટ છે તો એકસો પચીસ એકસો પચીસ એકસો પચીસ એટલે ટોટલ પાંચસો ગવર્મેન્ટ સીટ તમને ક્યાં જોવા મળે છે હોમિયોપેથી સેક્શનમાં જોવા મળે છે ઓગણીસ ઓલ ઇન્ડિયા કોટાથી એટલે ઓલ ઇન્ડિયાના છોકરાઓ આવશે તેતાલીસ સીટ જે છે એ તમને ગુજરાતમાં ઓપન કેટેગરીમાં જોવા મળી જશે અગિયાર સીટ જે છે કે તમને ઈડબ્લ્યુ માં અઠ્યાવીસ સીટ જે છે એસસીબી ઓબીસી માં આઠ સીટરીમાં શીડ્યુલ ટ્રાઈબ કેટેગરીમાં ટોટલ કરશો તમને એકસો પચીસ જોવા મળી જશે હવે જો વાત કરીએ વડોદરાની જ બીજી એક કોલેજ રાઈટ તો વડોદરામાં તમને બધી બધી ગવર્મેન્ટ કોલેજ મળી ગઈ એમબીબીએસ મળી ગઈ રાઈટ આયુર્વેદિક મળી ગઈ અને હોમિયોપેથિક પણ મળી ગઈ ચાલો હવે વાત કરીએ ભયા કે વડોદરાની હોમિયોપેથિક ગવર્મેન્ટ કોલેજ છે એમાં કયા રેન્ક પર એડમિશન મળવાની ફાઈનલ પ્રોબેબિલિટી બને છે તો જેમાં છે તમને જોવા મળશે ગુજરાત રેન્ક જો તમારો આઠ હજાર પાંચસો અઢાર ફર્સ્ટ રાઉન્ડમાં લાસ્ટ યર અટકેલો તો આના સો માસની સો રેન્કની આજુબાજુ આઠ હજાર છસો સુધીમાં કદાચ તમને સેકન્ડ રાઉન્ડ કે થર્ડ રાઉન્ડમાં એડમિશન મળી શકે છે ઈડબ્લ્યુ એસમાં નવ હજાર બસો એકત્રીસ રેન્ક સુધી મળી શકે છે એસસીબીસીમાં નવ હજાર બસો સાઈઠ સુધી મળી શકે છે એસસી કેટેગરીમાં બાર હજાર છસોની આજુબાજુ અને એસસી કેટેગરીમાં અઢાર હજાર એકસોની આજુબાજુ એડમિશન મળવાની પ્રોબેબિલિટી બને છે જો બેટા ગયા વર્ષ અને આ વર્ષમાં આપણી મેન્ટાલીટીમાં બહુ મેજર ડિફરન્સ નથી આવ્યો તો ગયા વર્ષે જેમ છોકરાઓ એડમિશન લેતા હતા જેમ ક્રેઝ એમ બીબીએસનો હતો જેમ બીડીએસનો હતો જેમ આયુર્વેદિક તો હોમિયોપેથીનો તો સેમ છે એટલે આ રેન્કિંગમાં અથવા આ માર્ક્સમાં કોઈ વધારે ડિફરન્સ આવવાનો નથી

નેક્સ્ટ સેશનમાં જ્યારે પણ મળીશું ત્યારે નવી કોલેજની વાત કરીશું ત્યાં સુધી બાય એવરી બેસ્ટ ઓફ લક અને આશા રાખું છું કે તમને સારી કોલેજમાં જોઈતી કોલેજમાં એડમિશન મળી જાય